ના રાસાયણિક ગુણધર્મો બેઝના રાસાયણિક ગુણધર્મો ને ખૂબ ડિટેલમાં આપણે ચર્ચા કરી છે કોઈ પણ અજ્ઞાત દ્રાવણને આપણે એસિડ છે કે બેઝ એ કેવી રીતે જ્ઞાત કરી શકાય એની પ્રક્રિયાઓ પણ આપણે જોઈ તો આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ જલીય દ્રાવણમાં એસિડ અથવા બેઝ મંદન પ્રક્રિયા અને PH માપક્રમ એટલે ખૂબ મહત્વના આજના ટોપિક આપણે ભણવાના છીએ તો શરૂ કરીએ જલીય દ્રાવણમાં એસિડ અથવા બેઝ તો સૌ પ્રથમ આપણને સવાલ એવો થાય કે તમામ એસિડ અને બેઝમાં શું સમાનતા છે મતલબમાં એસિડ અને બેઝ બેમાં કંઈક તો એવું હશે કે જે સરખું હોય તો આપણે એ સમજવાની કોશિશ કરીએ કે એસિડ અને બેઝમાં એવું તો શું સામાન્ય છે તો કે બધા જ એસિડ એચ પ્લસ આયન સામાન્ય હોય છે મતલબમાં જેટલા પણ એસિડ છે તમે કોઈ પણ એસિડ લઈ લો નાઇટ્રિક એસિડ હોય સલ્ફ્યુરિક એસિડ હોય હાઇડ્રોક્લોરિક એસિડ હોય મતલબમાં કોઈ પણ એસિડ હોય એની અંદર એચ પ્લસ આયન હોય છે બરાબર યાદ રાખજો મિત્રો એચ પ્લસ તો આગળ જે જૂનો સિલેબસ હતો એમાં તો આની ઉપરના બે વૈજ્ઞાનિકોએ જે રિસર્ચ કરેલું હતું એ પણ આવતું હતું આરહેનિયસનો જે સિદ્ધાંત હતો એમાં એવું કહેતો હતો કે કોઈ પણ દ્રાવણને તમે પાણીમાં નાખો અને જો એમાંથી એચ પ્લસ આયન ઉત્પન્ન થાય એટલે કે આયનીકરણ થાય અને એચ પ્લસ આયન ઉત્પન્ન થાય તો એ દ્રાવણ એસિડ છે બરાબર અને જો કોઈપણ દ્રાવણને પાણીમાં નાખો અને એમાંથી ઓ માઇનસ આયન ઉત્પન્ન થતો હોય તો એ બેઝ છે એવો આર્હેનિયસનો સિદ્ધાંત હતો જે આપણે આ નવા સિલેબસમાં નથી તો અહીં આપણે જોઈએ કે એસિડ દ્રાવણમાં એચ પ્લસ આયન ઉત્પન્ન કરે છે બરાબર એટલે જો દ્રાવણની અંદર એસિડ હશે દ્રાવણ એટલે શું તો કે બે સંયોજનો જે ભેગા થાય અને જે દ્રાવણ બને તે એટલે કે પાણીની અંદર તમે કોઈ પણ બીજી વસ્તુ નાખો અને જે દ્રાવણ બને છે તો એની વાત કરીએ છીએ અહીંયા તો એની અંદર જો એચ પ્લસ આયન ઉત્પન્ન થતો હોય તો તેને આપણે કહીએ છીએ એસિડિક ગુણધર્મ બરોબર તો આપણે કહી શકીએ એસિડિકતા માટે જવાબદાર પરિબળ કોણ તો કે એચ પ્લસ આયન આપણે અત્યારે એવું કહી શકીએ એસિડિકતા માટે જવાબદાર આયન જે પરિબળ છે એ છે એચ પ્લસ એ જ રીતે આપણે બેઝ માટે વિચારીએ કે બધા જ બેઝમાં ઓ માઇનસ આયન સામાન્ય હોય છે મેં કીધું એમ કે પાણીની અંદર કોઈ અજ્ઞાત દ્રાવણ તમે નાખો છો અને એમાં એનું આયનીકરણ થાય છે એ આયનીકરણ થવાથી આયનો છૂટા પડે છે અને એ છૂટા પડતા આયનોની અંદર જો OH માઇનસ આયન છૂટો પડતો હોય તો એ જે દ્રાવણ તમે નાખ્યું છે પાણીની અંદર એ દ્રાવણ છે બેઇઝ જો એચ પ્લસ આયન ઉત્પન્ન થતો હોય તો એ છે એસિડ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બધા જ બેઝમાં ઓ એચ માઇનસ આયન્સ સામાન્ય હોય છે બે દ્રાવણમાં ઓએચ માઇનસ આયન ઉત્પન્ન કરે છે અને તે બેઝિક ગુણધર્મો માટે જવાબદાર છે તો હવે આપણે યાદ રાખવાનું છે કે એસિડિકતા માટે જવાબદાર પરિબળ કોણ છે તો કે એચ પ્લસ અને બેઝ માટે કોણ જવાબદાર છે તો કે ઓએચ માઇનસ તો આને હાઇડ્રોક્સાઇડ આયન કહેવામાં આવે છે અને જે એચ પ્લસ છે એનું નામ આવશે હાઇડ્રોનિયમ આયન બરાબર એચ પ્લસ છે અને બીજું નામ છે એચ થ્રીઓ પ્લસ તો એચ પ્લસ અથવા એચ થ્રીઓ પ્લસ કઈ રીતે બને છે એ આપણે હમણાં આગળ જોઈએ તો આ હતું એસિડ અને બેજમાં સમાનતા કે બધા એસિડની અંદર જે સમાનતા છે એ છે એચ પ્લસ આયન એ જ રીતે બધા જ બેઝની અંદર જે સમાનતા છે એ ઓએચ માઇનસ આયન ત્યારબાદ હવે આપણે જોવાનું છે જલીય દ્રાવણમાં એસિડ અથવા બેજ તો પહેલાં તો આપણે શબ્દ સમજવાનું છે જલીય જલીય એટલે શું તો કે કોઈ પણ સંયોજન અથવા કોઈ પણ જે આપણા અણુ છે એને આપણે પાણીની અંદર નાખીએ કે કોઈ પણ જે સંયોજન છે એને પાણીની અંદર નાખીએ અને જે દ્રાવણ બને છે એને આપણે નામ આપીશું જલીય દ્રાવણ જેને ઇંગ્લિશમાં આપણે એક્યુએસ કહીએ છીએ પહેલા ચેપ્ટરમાં આપણે વાત કરી હતી કે કોઈપણ સમીકરણ લખીએ તો એના જે સ્ટેટ છે એટલે કે એ ઘન છે પ્રવાહી છે વાયુ છે કે એક્યુઅસ એટલે કે જલીય છે તો એની માટે આપણે કૌંસમાં નીચે લખતા હતા તો આ જલીય માટે આપણે લખીએ છીએ એ ક્યુ એક્યુઅસ એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એક્યુઅસ મતલબ મેં પાણીની અંદર નાખેલું તમે ખાલી મીઠું જેને આપણે વૈજ્ઞાનિક ભાષામાં કહીએ છીએ એનએસીએલ જેનું વૈજ્ઞાનિક નામ છે સોડિયમ ક્લોરાઇડ જેને આપણે રોજિંદા જીવનમાં કહીએ છીએ મીઠું તો મીઠું તમે હાથમાં લ્યો તો એ કણ છે એટલે કે ઘન પદાર્થ છે પણ જો એ મીઠાને તમે પાણીની અંદર નાખી દેશો તો એ કહેવાય જલીય દ્રાવણ એચ પ્લસ આયન ઉત્પન્ન કરે છે આગળ મેં હમણાં તમને ડિટેલમાં સમજાવ્યું કે જો કોઈ પણ દ્રાવણ પાણીની અંદર નાખવામાં આવે ને એનું આયનીકરણ થાય અને એચ પ્લસ આયન ઉત્પન્ન થતો હોય તો એ આપણે કહી શકીએ છીએ એસિડ અને જો એચ માઇનસ ઉત્પન્ન થતો હોય તો એનું નામ છે બેઇઝ

બરાબર આ હાઇડ્રોજનની આપણે કક્ષા કહી શકીએ પ્રોટોન એ કોઈ ઇલેક્ટ્રોન એ કોઈ ન્યુટ્રોન ઝીરો હોય છે હાઇડ્રોજનની અંદર ન્યુટ્રોન હોતો નથી હવે હાઇડ્રોજન આપણે અહીંયા લઈ છે એચ પ્લસ એચ પ્લસ ક્યારે બને જ્યારે એ હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવી દે એ ગુમાવી દે એટલે હવે ઇલેક્ટ્રોન અહીંયા કેવો થઈ ગયો ઝીરો તેવો એચ પ્લસ બનશે અહીંયા મતલબમાં હવે એચ પ્લસની અંદર માત્ર ને માત્ર ખાલી પ્રોટોન જ છે એ નથી અને એ નથી એટલે હવે જે આયન બન્યો છે એ ખૂબ જ અસ્થાયી હોય છે અસ્થાયી એટલે એને સ્થાયી થવા માટે એની જે ઇલેક્ટ્રોન રચના છે એ પૂર્ણ થવી જોઈએ એટલે તરત જ કોકની સાથે પ્રક્રિયા કરશે અને હવે આપણે જે દ્રાવણ બનાવ્યું છે એ કેમાં બનાવે છે તો કે પાણીમાં તો આ એચ પ્લસ આયન છે એટલો બધો અસ્થાયી હોય છે કે તરત જ એ પાણી સાથે પ્રક્રિયા કરે છે પાણી એટલે કોણ એચ ટુ ઓ બરાબર એચ પ્લસ છે એચ ટુ ઓ સાથે પ્રક્રિયા કરી અને આપણને બનાવીને આપે છે એચ થ્રીઓ પ્લસ તો આપણે સમજીએ પ્રક્રિયા અહીંયા આપી છે પ્રમાણે કે એચ પ્લસ આયન એ ખૂબ જ અસ્થાયી છે અસ્થાયી શા માટે છે મેં તમને ડિટેલમાં સમજાવું હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના પ્રોટોન હોય છે એક ન્યુટ્રોન ઝીરો હોય છે ઇલેક્ટ્રોન એક હોય છે કોઈ પણ ઉપર માઇનસ કે પ્લસ આયન લખવું હોય તો ઇલેક્ટ્રોન ગુમાવશે તો આપણે પ્લસ આયન લખીશું અને જો ઇલેક્ટ્રોન મેળવશે તો આપણે માઇનસ આયન લખીશું તો અહીંયા આપણને એચ પ્લસ કીધું છે એટલે કે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો જેના કારણે હાઇડ્રોજનની અંદર એચ પ્લસ આપણે જે લખ્યું છે એ માત્ર ખાલી પ્રોટોન જ છે એમાં ન્યુટ્રોન પણ નથી અને ઇલેક્ટ્રોન પણ નથી એટલા માટે કહે છે કે ખૂબ જ અસ્થાયી છે તો એ સ્થાયી થવા માટે શું કરશે તો કે તેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી હોતું તે તરત જ દ્રાવક સાથે પ્રક્રિયા કરીને છોડાય જાય છે તો એ દ્રાવક કોણ છે તો કે આપણું એચ એટલે કે પાણી એચ પ્લસ આયન ઉત્પન્ન કર્યો એસિડે હવે આ બંને એની પ્રક્રિયા થઈ અને આપણને મળે છે એચ થ્રીઓ પ્લસ જેનું નામ છે હાઇડ્રોનિયમ આયન યાદ રાખજો મિત્રો હાઇડ્રોનિયમ આયન તો આપણી પાસે એક એસિડ છે હાઇડ્રોક્લોરિક એસિડ જો તમે એનું આયનીકરણ કરો તો આપણને ખબર છે આયનીકરણ કરીએ તો શું મળે તો કે એચ પ્લસ અને બીજું શું મળશે સીએલ માઇનસ બરોબર આ તમે એનું આયનીકરણ કર્યું પણ જો તમે આયનીકરણ વોટરની અંદર એટલે કે પાણીની અંદર કરો છો એચ ની અંદર તો જો આમાં જે ઉત્પન્ન થયો છે એચ પ્લસ ઈ આ એચ પ્લસ આ એચ ટુ ઓ સાથે જોડાઈને સીધો બનાવી દે છે એચ થ્રીઓ પ્લસ આ પ્રક્રિયા તમને વચ્ચે લખવામાં નથી આવી કારણ કે આ આટલી બધી પ્રક્રિયા ફાસ્ટ હોય છે કે આપણને દેખાતી પણ નથી મતલબમાં તમે એમ કહો છો કે જવાબદાર આયન જે છે એચ પ્લસ પણ છે અને એચ થ્રીઓ પ્લસ પણ છે એટલે કે હાઇડ્રોનિયમ આયન પણ કહેવામાં આવે છે એટલે ખાસ યાદ રાખજો કે કોઈ પણ દ્રાવણ જે છે જો એચ થ્રીઓ પ્લસ આયન ઉત્પન્ન કરતું હોય તો એ એસિડ છે અને ઓ એચ માઇનસ ઉત્પન્ન કરતું હોય તો બેઝ છે અહીંયા આપણે ખાસ એ સમજ્યા છીએ કે એચ ઓ પ્લસ કઈ રીતે બને છે બરાબર તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એચ થ્રી ઓ પ્લસ આ જે બનવાની ઘટના છે આપણે અહીંયા ગયા હવે આપણે બેઝની વાત કરીએ તો બેઝ માટે જવાબદાર આયન કોણ હતું ઓ એચ માઇનસ તો બેઝ માટે જવાબદાર આયન આપણને ખબર છે કે ઓ એચ માઇનસ છે તો એ ક્યારે ઉત્પન્ન થાય તો કે પાણીમાં તમે નાખો એનું આયનીકરણ થાય ને આયનીકરણ દરમિયાન જો આપણને જોવા મળે કે ઓ એચ માઇનસ ઉત્પન્ન થાય છે તો એ આપણે કહી શકીએ છીએ બેઝ છે તો એક આપણે બેઝ લીધો છે એને ઓએચ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ બનાવવા માટે આપણે પાણીમાં જેવું આપણે એને પાણીમાં નાખીશું એટલે આપણને બે આયન મળે છે એને પ્લસ અને ઓએચ માઇનસ આ જે ઘટના થઈ એને આપણે કહી શકીએ આયનીકરણ કારણ કે આયનો છૂટા પડે છે બરાબર ખાસ યાદ રાખજો આયનીકરણ શું છે કારણ કે આ આયનીકરણ ઉપરથી આપણે સમજશું કે પ્રબળ છે કે નિર્બળ છે મંદ છે કે સાંદ્ર છે એ આપણે એની ઉપરથી ખ્યાલ આવશે બીજો એક બે છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જેની આપણે પાણી સાથે એટલે કે જલીય દ્રાવણમાં નાખવામાં આવે છે તો આપણને બે આયનો મળે છે મેગ્નેશિયમ અને ઓએચ માઇનસ તો આપણને ખ્યાલ આવે છે કે જે બે પ્રક્રિયા આપણે થઈ અને એમાં બંનેમાં ઓએચ માઇનસ ઉત્પન્ન છો જેના મદદથી આપણે કહી શકીએ છીએ કે દ્રાવણ બેઝ છે પાણીની અંદર એટલે કે જલીય દ્રાવણમાં જો બેઝ હોય તો એને આપણે નામ આપીએ છીએ આલ્કલી બરાબર આ શબ્દ આપણે છઠ્ઠા ચેપ્ટરમાં પણ આવ્યો તો આલ્કલી બનાવે છે જ્યારે જઠરમાંથી જે ખોરાક આવે છે પાચન અપાચિત ખોરાક અને નાના નાનાંતરડામાં જાય છે ત્યારે જે યકૃતમાંથી જે રસ આવે છે એ આલ્કલી બનાવે છે કારણ કે જઠરનો જે અપાચિત ખોરાક છે એ એસિડિક હોય છે એટલે એને સૌપ્રથમ આલ્કલી કરવામાં આવે છે તો એ પ્રક્રિયા આપણે તટસ્થિકરણ પ્રક્રિયા છે એમ પણ કહી શકાય મતલબમાં ત્યારે આ વસ્તુ આ શબ્દ આપણે ત્યાં યાદ કરવાનો હતો એટલે માટે એ ટોપિક મેં તમને કીધું કે આલ્કલી શું છે આલ્કલી એટલે કે જે બેઝ છે એ પાણીની અંદર ભળી ગયેલો હોય છે અને જે દ્રાવણ મળે છે એ જલીય દ્રાવણ બેઝિક હોય છે એટલા માટે એનું બીજું નામ છે આલ્કલી તો હવે આગળનો ટોપિક છે આપણે જોઈએ અહીંયા આપણને આકૃતિમાં દર્શાવેલું છે કે જલદ એચ ટુ ફોર એસિડ ધરાવતો કોકવાર એટલે કે કોનિકલ ફ્લાસ્ક છે કસનળી છે એની અંદર આપણે સોડિયમ ક્લોરાઇડ હવે મિત્રો તમારે વિચારવાનું છે એચ ટુએસઓ ફોર એક એસિડ છે સોડિયમ ક્લોરાઈડ શું છે તો કે ક્ષાર છે તો એની પ્રક્રિયા અહીંયા દર્શાવેલી છે લિટમસ પત્ર નાખી અને ચેક કરે છે કે એસિડિક છે કે છે ત્યારબાદ હવે આપણે જોવાનું છે મંદન પ્રક્રિયા ખૂબ અગત્યની પ્રક્રિયા છે હમણાં જે પેપર ગયું જે પૂરક પરીક્ષા કહેવાય કે એક વિષયમાં કે બે વિષયમાં ફેલ થયા હોય ધોરણની અંદર અને એનું જે પેપર અત્યારે ફરીવાર લેવાનું એ પેપરની અંદર આમાંથી એક સવાલ હતો કે ભાઈ એસિડની અંદર પાણી નાખીએ તો સારું પડે કે પાણીની અંદર એસિડ નાખીએ તો સારું પડે તો એ સવાલનો જવાબ આપણને આ ટોપિક્સમાંથી મળશે તો વ્યવસ્થિત ધ્યાન આપજો મિત્રો મંદન પ્રક્રિયા છે તો એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા એકમ દીઠ આયનો એચ થ્રી ઓ પ્લસ અથવા ઓ એચ માઇનસની સાંદ્રતામાં ઘટાડો થાય છે કહેવાનો મતલબ એ છે તમે ડાયરેક્ટ એસિડ લો અને એસિડની અંદર પાણી નાખો કે પાણીની અંદર એસિડ નાખો તો એસિડની જે સાંદ્રતા છે એ ઘટે છે હવે એનું એક એક્ઝામ્પલ હું તમને આપું બહુ વ્યવસ્થિત ધ્યાન આપજો મિત્રો કે એક ગ્લાસ છે તમારી પાસે આ ટાઈપનો એક ગ્લાસ છે

પણ આ ગ્લાસ છે એ વધારે ખારો છે શા માટે આમાં મીઠાનું પ્રમાણ કેવું છે વધારે તો જે વધારે છે જે ખારાશ વધારે છે એ વધારે સાંદ્ર છે એવું કહી શકાય અને આની સાંદ્રતા કેવી છે ઓછી તો આપણે એ જ સમજવાનું છે મિત્રો કે એસિડ જે ડાયરેક્ટ એકલો હોય તો એની સાંદ્રતા વધારે હોય પણ જ્યારે એને કોઈ કશાકમાં નાખવામાં આવે છે મતલબમાં પાણીમાં નાખવામાં આવે છે તો એની સાંદ્રતા ઘટે છે તો આપણે યાદ આગળનો ટોપિક કે એસિડની અંદર જે જવાબદાર આયન છે એ કયો હતો એચ થ્રીઓ પ્લસ મતલબમાં એસિડની અંદર જો એની સાંદ્રતા ઘટે તો અંદર શું ઘટતું છે તો કે એચ થ્રીઓ પ્લસની સાંદ્રતા ઘટે છે એટલા માટે એસિડ છે એ સાંદ્રતા જે છે એની ઘટે છે અને મંદ બને છે એ જ રીતે બેઝમાં થાય છે ઓએચ માઇનસની સાંદ્રતા ઘટે છે જેના કારણે એની જે સાંદ્રતા છે એ ઘટે છે એટલે કે સાંદ્રતામાં ઘટાડો થાય છે આવી પ્રક્રિયાને મંદન કહે છે મંદન એટલે સાંદ્રમાંથી તમારે મંદ કરવાનું છે બરાબર આપણે બે એસિડ જોઈએ ને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ મંદ સલ્ફ્યુરિક એસિડ એની વાત છે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હોય તો તમે હાથમાં નાખો તો હાથમાં કાણું પાડી દે આટલું બધું કોન્સન્ટ્રેટેડ કહેવાય ઇંગ્લિશ જે વર્ડ છે ને ઇંગ્લિશમાં આપણે કોન્સન્ટ્રેટેડ કહીએ અને ગુજરાતીમાં એનું નામ છે સાંદ્ર તો આ સાંદ્રમાંથી આપણે મંદ કરવાની જે પ્રક્રિયા છે પાણીમાં નાખીને એકમ એને આપણે કહીએ છીએ મંદન પ્રક્રિયા હવે આપણે એને ડિટેલમાં જોઈએ કે આવા એસિડ કે બેઝ મંદકૃત એસિડ કે બેઝ કહેવામાં આવે છે તો મંદીકૃત એસિડ કે બેઝ એટલે તમે પ્રયોગશાળામાં જે વાપરો છો એસિડ અને બેજ એ બધા મંદ હોય છે ત્યાં તમને કોઈ સાંદ્ર અડવા દેવામાં આવતું નથી કારણ કે ખૂબ જ જલદ હોય છે એના પણ તમને ઉડે તો એ તમારી શરીરની જે ચામડી છે છે હોય એટલે ખૂબ જ ધ્યાન રાખવામાં આવતું હોય છે એટલે એ સાંદ્ર એસિડ તમારે અત્યારે જોવામાં આવતું નથી એટલે તમે જે યુઝ કરો છો એ બધું મંદ એસિડ હોય છે અથવા તો મંદ બેઝ હોય છે ઉદાહરણ જોઈએ આપણે એનું કે સાંદ્ર એચનો થ્રી એટલે નાઇટ્રિક એસિડ છે સાંદ્ર લીધું છે કે એચ ટુ એસ ફોર ને પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીએ લીધા છે અને પાણીમાં સતત આપણે હલાવતા રહીને ઉમેરતા જઈએ છીએ પાણીમાં ઉમેરીએ છીએ મિત્રો યાદ રાખજો એસિડ ને આપણે પાણીમાં ઉમેરીએ છીએ તો સાંદ્ર એચ એનો થ્રી એટલે કે નાઇટ્રિક એસિડ અથવા સલ્ફરિક એસિડની સાંદ્રતા ઘટે ધીમે 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 ઘટતું જાય છે એટલે કે જે સાંદ્ર ખૂબ આમ ધુમાડા નાખતું હોય ને એ ધીમે ધીમે કેવું થતું જાય છે ઠંડુ થતું જાય છે એટલે કે મંદ થતું જાય છે તો છેવટે દ્રાવણ મંદ બને છે સાંદ્ર એસિડને મંદ કરતી વખતે જો સાંભળજો એ જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે અહીંયા ઊંધી પ્રક્રિયા છે અહીંયા આપણે શું કર્યું હતું એસિડને પાણીમાં નાખ્યું હતું અને અહીંયા એવું કહે છે કે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે મતલબમાં એ ટાઈપના એમાં જે છાંટા એમ કહી શકાય કે દાજી શકાય તમે જો એસિડની અંદર પાણી નાખો ને તો ખૂબ વધારે પ્રમાણમાં એના છાંટા ઉડે છે અને એ તમને દઝાડી પણ શકે છે એટલે તમારે શું ધ્યાન રાખવાનું છે કે ક્યારેય પણ એસિડની અંદર પાણી નાખવાનું નથી હંમેશા પાણીની અંદર એસિડ નાખવાનું છે તો ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પણ શકે છે જો તમે આ પ્રક્રિયા કરશો acid ની અંદર પાણી નાખશો અને વધારે પ્રમાણમાં જો ઉષ્મા ઉત્પન્ન થઈ જાય તો જે પાત્રમાં એસિડ છે એ પણ પાત્ર તૂટી જવાની શક્યતા છે અને તમને દજાડી પણ શકે છે એટલે તમારે ખાસ એ વસ્તુની ધ્યાન રાખવાનું રહેશે તો આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાને બદલે આપણે એસિડને હંમેશા કેમાં ઉમેરશું પાણીમાં બરોબર એટલે તમે ખાલી એમ કહો કે સર આવું છે કે ભાઈ પાણી નાખો નાખો શું ફેર પડે તો ફેર આટલો જ પડે છે કે જો અંદર તમે પાણી નાખશો તો એ છાંટા ઉડે છે એની છાંટા તમારા શરીરની ચામડી ઉપર આવે તો એ એસિડ એટલું બધું જલદ હોય છે કે તમારા શરીરની ચામડીની અંદર જે પાણી હોય એ એટલું તરત શુષ્ક બનાવી દે અને તમારા હાથની અંદર કાણું પણ પાડી શકે છે એટલું બધું એ જલદ હોય છે એટલું બધું સાંદ્ર હોય છે એટલા માટે તમારે હંમેશા આ વાતનું ધ્યાન રાખવાનું છે કે પાણીની અંદર આપણે એસિડ નાખવાનું છે આ સવાલ પૂછાનો હતો આ પરીક્ષાની અંદર કે ભાઈ એસિડની અંદર પાણી નાખશું તો સારું પડશે કે પાણીની અંદર એસિડ નાખશું તો અને એનું કારણ સમજાવો તો કારણ આ આવશે કે જો આપણે એસિડની અંદર પાણી નાખીશું તો એ છાંટા ઉડે છે અને એ ઉષ્મા બહુ વધારે ઉત્પન્ન કરે છે અને ઉત્પન્ન વધારે ઉષ્મા થવાના કારણે એ પાત્ર તૂટી જવાની શક્યતા છે અને છાંટા ઉડવાના કારણે આપણને હાનિ પણ થઈ શકે છે તો એના માટે થઈને આપણે હંમેશા પાણીની અંદર એસિડ નાખવું જોઈએ તો હંમેશા પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરવું જોઈએ કે જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય પરિણામે કોઈ હાનિ થતી નથી તો અહીં આપણે એક આકૃતિ દ્વારા સમજીએ કે કઈ રીતે હકીકતમાં થતું હોય છે તો એક આકૃતિ છે અહીંયા તમે જોઈ શકો છો કે એક બીકર છે એની અંદર એસિડ ભરેલું છે અને એમાં પાણી છે અહીંયા આ ચોકડી શું દર્શાવે છે કે આ રીતે તમારે એનો ઉપયોગ કરવાનો નથી કેમ કારણ કે જો પાણીને તમે એસિડની અંદર નાખીશો તો અહીંયાથી આ જે છાંટા છે એ બહાર ઉડશે આ પાત્ર તૂટી જવાની શક્યતા છે આ બે એની વીકનેસ છે અને આ બીજી પ્રક્રિયા છે કે જેમાં પાણી છે અને એમાં આપણે ઉપરથી નાખીએ છીએ એસિડ અને સતત આને આપણે હલાવતા રહેવાનું છે જે જેટલું તમે એને હલાવશો આટલું એ ધીમે ધીમે જે ઉષ્મા છે એ પાણીની અંદર પ્રસરી જાય છે તો આપણી આ સાચી પ્રક્રિયા છે કે તમારે પાણીની અંદર એસિડ ઉમેરવાનું છે તો આ ખાસ યાદ રાખજો વૈજ્ઞાનિક કારણ તરીકે પૂછાઈ ગયું છે હમણાંની ની જે પરીક્ષા ગઈ છે તેમાં જ હવે આવે છે પીએચ માપક્રમ કે આ પીએચ માપક્રમ શું છે તો હમણાં આપણે જે વાત કરતા હતા ને સાંદ્રતા કે ભાઈ કયું એસિડ છે એ ખૂબ જલ જ હશે કે આપણી ચામડીને બાળી દેશે કયું એસિડ છે કે જે આપણી ચામડીને બાળી નહીં શકે આપણે આંગળી આંગળીના ખીંચા કરી શકીશું એ ખબર કેમ પડે તો એ ખબર પડવા માટેનો આ સ્કેલ યાદ રાખવાનો છે આ એનું નામ છે PH સ્કેલ કે સૌથી વધારે કન્સન્ટ્રેટેડ કોણ હશે તો કે અહીંયા આપણે જોઈ શકો છો કે ઝીરોથી ચૌદના અંક લખવામાં આવ્યા છે તો ઝીરો થી ચૌદ એમાં જે મધ્યમ અંક છે જે છે સાત નંબરનો આ સાત જેનું પણ પીએચ હોય એ હોય છે ન્યુટ્રલ એટલે કે એને કહેવામાં આવે છે તટસ્થ એ એસિડે નથી અને બેઝડ ઈ નથી બરાબર કે જેની પીએચ સાત હોય એ એસિડે નથી અને બેઝ એ નથી તમે જેવા થી ધીમે 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 ડાઉન તરફ જાઓ છો એટલે કે ઘટો છો સાત પછી છ પાંચ ચાર એમ એચ થ્રી ઓ પ્લસની સાંદ્રતા વધે છે

બરાબર એકબીજાના વ્યસ્ત છે જો એચ થ્રીઓ પ્લસ વધે તો એચ માઇનસ ઘટે છે મતલબમાં તમે જેમ 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 ઝીરો તરફ જાઓ છો એમ એસિડિકતા વધતી જાય છે એમ એની સાંદ્રતા વધતી જાય છે હવે તમને એક સવાલ પૂછવું કે અહીંયા જે એસિડ લીધું હશે એ અને અહીંયા જે એસિડ લીધું હશે એ મતલબમાં જેની પીએચ વન છે અને એકની પીએચ પાંચ છે તો તમને એમ પૂછે કે પીએચ એક વાળું છે કે પીએચ પાંચ પણ ડાઉન ડાઉનમાં જાઓ એમ એની સાંદ્રતા વધારે હોય મિત્રો ખાસ સમજવાનું છે આની ઉપરના એમસીક્યુ આવી શકે છે ખાલી જગ્યા આવી શકે છે જેમ અહીંયા આપણે સમજ્યા એચ થ્રીઓ પ્લસની સાંદ્રતા વધે છે એમ અહીંયા સાતની ઉપરના અંક તરફ જઈએ વધતું હોય તો એચ થ્રીઓ પ્લસ નું શું થતું હશે એચ થ્રીઓ પ્લસ ઘટે છે તો એચ થ્રીઓ પ્લસની સાંદ્રતા અહીંયા ઘટે છે તો આપ જોઈ શકો છો ચૌદ નંબર નો વાત કરીએ અને નવ ની વાત કરીએ તો બેઝિક વધારે કોણ હશે વધારે સૌથી થોડું કોણ હશે નવ નંબર હશે કે ચૌદ નંબર હશે ચૌદ નંબર કારણ કે સૌથી વધારે સાંદ્રતા કોની છે OH એચ માઇનસની ચૌદ નંબર પાસે ઓ નવ નંબર પાસે OH એચ માઇનસની સાંદ્રતા એટલી બધી વધારે નથી તો આપ જોઈ શકો છો કે અહીંયા જે પણ હશે દ્રાવણ એની બેઝિકતા ખૂબ જ વધારે હશે

ની સાંદ્રતા માપવા માટેના માપક્રમને પીએચ માપક્રમ કહે છે કોઈ પણ દ્રાવણનું જે આપણને ખબર પડવી જોઈએ કે આ સાંદ્ર છે કે મંદ છે એ માપવા માટે આપણે કોની સાંદ્રતા માપવી પડશે એચ પ્લસ હાઇડ્રોનિયમ ની સાંદ્રતા માપવાની છે અને એ માપવા માટેનો જે માપક્રમ છે એને જ નામ આપ્યું છે પીએચ માપક્રમ આ એની વ્યાખ્યા છે પીએચમાં પી જર્મન શબ્દ છે પી એટલે એને કહે છે પોટેન્સ અર્થાત શક્તિ પી પોટેન્શ એટલે શક્તિ સૂચવે છે કે મેં કીધું એમ કે કેટલી શક્તિ વધારે તમને દજાડી દેશે કે નહીં દજાડી શકે એસિડની વાત કરું છું તો એ કેટલી કેવું એસિડ હશે અને પીએચ કેટલી હશે તો આપણે દાઝી જઈશું અથવા તો નહીં દાઝીએ તો એ શક્તિ સૂચવે છે તો પીએચ માપક્રમ દ્વારા આપણે ઝીરો એટલે કે ખૂબ જ એસિડિક અને ચૌદ એટલે કે ખૂબ જ આલ્કલાઇન બેઝિક આપણે જોયું ને ઝીરો નંબર પર જે હશે એ ખૂબ જ એસિડ ખૂબ જ સાંદ્ર હશે અને ચૌદ નંબર ઉપરનું જે હશે એ ખૂબ જ બેઝિક હશે બરાબર એનું માપન કરી શકીએ છીએ જેમ કે પીએચ માપરમ પર સાતથી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણનું સૂચન કરે છે એ તો આપણને ખબર છે કે સાતથી ડાઉન જશું એમ જે દ્રાવણ છે એની એસિડિકતા ખૂબ વધતી જાય છે જો એસિડિકતા વધતી જતી હોય તો બેઝિકતા ઓટોમેટિકલી ઘટે છે અને એ જ પ્રમાણે સાતથી વધારે જે નંબર્સ છે એ તરફ આગળ વધીએ તો જેમ સાતથી વધારે આગળ જઈશું એમ બેઝિકતા વધે છે અને એસિડિકતા ઓટોમેટિકલી ઘટે છે

પીએચ છે એ સાત હોય છે એટલે કે એસિડ પણ નથી હોતું અને બેજ પણ નથી હોતું પણ જ્યારે એ જમીન પર આવે છે જમીન ને ટચ થાય છે અને એની સાથે કંઈ પણ ભળે છે ત્યારબાદ તટસ્થ રહેતું નથી વધુમાં જેમ પીએચ નું મૂલ્ય સાત થી ચૌદ યાદ કરો સાત થી ચૌદ એટલે બેઝ બેજ માં કોણ હોય OH માઇનસ તો કોની સાંદ્રતા OH ઓએચ ની સાંદ્રતા આ લિન્ક છે આ લિન્ક તમે આખી યાદ રાખજો તો શુદ્ધિ વધે છે તેમ તે દ્રાવણમાં ઓએચ માઇનસ સાંદ્રતામાં વધારો થાય છે જો ઓએચ માઇનસ ની સાંદ્રતા વધતી હોય તો એચ થ્રીઓ પ્લસ ની સાંદ્રતા કેવી થતી હશે ઘટતી હશે અર્થાત આલ્કલીની પ્રબળતામાં વધારો થાય છે મેં કીધું ને પ્રબળ પ્રબળતા વધારે છે આથી દ્રાવણ વધુ બેઝિક બને છે સામાન્ય રીતે પીએચ માપવા માટે સાર્વત્રિક સૂચક આ એક શબ્દ છે બીજો કે ભાઈ હવે આપણને ખબર કેમ પડે કે ભાઈ આની પીએચ બે છે ત્રણ છે ચાર છે એવું કંઈક હશે ને મીટર તો હશે ને એવું કંઈક કે આપણને ખબર પડવી જોઈએ તો એની માટે આ છે સાર્વત્રિક સૂચક વડે સંચિત પેપરનો ઉપયોગ થાય છે બરાબર અને ત્રીજું છે પીએચ મીટર આ ત્રણ આપણી પાસે એવા મીટર છે કે જેની મદદથી તમે માપી શકો કે પીએચ કેટલી છે પહેલું છે સાર્વત્રિક સૂચકાંક બીજું છે સંચિત પેપર બરાબર અને ત્રીજું છે પીએચ મીટર તો ટૂંકમાં જેમ હાઇડ્રોનિયમ આયન એચ ની સાંદ્રતા વધુ તેમ એસિડિકતા વધુ બરાબર આમાં કંઈ ખોટું નથી ને હાઇડ્રોનિયમ આયન એટલે કોણ છે એચ ઓ પ્લસ કોની માટે જવાબદાર છે તો કે એસિડ માટે જો એની સાંદ્રતા વધારે હોય તો એસિડિકતા વધારે હોય તો એ એસિડિકતા વધારે છે તો એ કયા મૂલ્ય શુંધીએ છે ઝીરો એક બે આ બધા જે મૂલ્યો છે એ વધારે એસિડિક હશે બરાબર સાતની નજીકના મૂલ્યો છે એ વધારે એસિડિક હશે નહીં યાદ રાખજો વધુ પણ પીએચનું મૂલ્ય ઓછું બરાબર તો અહીંયા આપણે સમજીએ કે એચ ઓ પ્લસ છે એચ થ્રી ઓ પ્લસની વધુ હોય ને બરોબર ત્યારે મૂલ્ય કેવું હોય ઓછું આપણે જોયું હતું ને પીએચનું મૂલ્ય કેવું હોય ઝીરો ઝીરો હોય તો એ કેવું કહેવાય ખૂબ જ એસિડિક કહેવાય એટલે જો એચ ઓ પ્લસ વધારે તો પીએચ કેવું હોય ઓછું અહીંયા એ જ કહેવા માંગે છે કે આયન એચ પ્લસની સાંદ્રતા વધુ તેમ એસિડિકતા વધુ પણ પીએચનું મૂલ્ય કેવું છે ઓછું હવે એના થી ઊંધું જો હાઇડ્રોનિયમ આયન H પ્લસ ની સાંદ્રતા ઓછી તેમ એસિડિકતા ઓછી પણ પીએચ નું મૂલ્ય કેવું હોય છે વધુ તો જો આ ડાઉન માં જાય તો પીએચ કેવું જાય અપ માં જશે બરાબર એટલે આ એક ચાર્ટ તમારે યાદ રાખવાનો છે જે એમસીક્યુ માં પૂછાઈ શકે છે હવે આવે છે સાર્વત્રિક સૂચક શું છે કે સાર્વત્રિક સૂચક છે એ કેટલાક સૂચકોનું મિશ્રણ છે જેનો ઉપયોગ કરીને દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ કે હાઇડ્રોક્સાઇડ આયનની જથ્થાત્મક માત્રામાં જાણી શકીએ છીએ સાર્વત્રિક સૂચક એ દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ આયનોની જુદી જુદી સાંદ્રતાના જુદા જુદા રંગો દર્શાવે છે મતલબમાં એક આ ટાઈપનો પટ્ટો હોય એ પટ્ટામાં અલગ અલગ બધા રંગ હોય અહીંયા બધા રંગ હોય અલગ અલગ દર્શાવેલા બરાબર તમે કોઈ દ્રાવણમાં અંદર એ જે સાર્વત્રિક સૂચક છે ને એનું એક ટીપું નાખવાનું હોય સેમ્પલ જે કહીએ ને એ એક ટીપું નાખો અને એમાંથી કલર બદલાય કલર બદલે એટલે આમાં તમારે ચેક કરવાનો અહીંયા નંબર આપ્યો હોય ઝીરો થી લઈને અહીંયા સુધીના ચૌદ સુધીના નંબર આપેલા હોય તો એ જે નંબર પરનો કલર દેખાય ને એ કલરથી તમારે નંબર ઓળખવાનો ભાઈ ચાર નંબર આવ્યો તો એ એસિડિક છે તેર નંબર આવ્યો તો એ બેઝિક છે એટલે તમારે એ ડિસાઇડ કરવાનો એ કલર ઉપરથી એ અને એ જે સૂચકાંક છે ને એ ડબ્બીની ઉપર એ કલર દોરેલા જ હોય નંબર એના લખેલા જ હોય એટલે એ રંગ ઉપરથી તમે માપી શકો છો કે એસિડિક છે કેટલું એસિડિક છે એની સાંદ્રતા કેટલી વધારે છે ઓછી કેટલી છે પીએચ કેટલું વધારે છે કેટલું ઓછું છે અને પ્યોર તમારે ફિક્સ માપવું હોય કે ભાઈ પાક્કું કેટલું આવે છે તો એ હવે અત્યારે જે લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે છે એનું નામ છે પીએચ મીટર એ તમને ડિજિટલ બતાવી દે કે એની અંદર તમે એ મશીન નાખો એટલે તમને બતાવી દે જે ઓલું તમારું પાણીનું ફિલ્ટર મશીન થઈ જાય ત્યારબાદ કેટલી અંદર પાણી ની અંદર ક્ષાર કેટલો છે માપવા માટેનું જે મીટર આવે છે એ પ્રમાણેનું પીએચ મીટર આવે જેની મદદથી તમે જોઈ શકો છો કે એ જે દ્રાવણ છે એની પીએચ કેટલી હોય છે તો મિત્રો આજના લેક્ચરમાં આપણે ખૂબ અગત્યના ટોપિક્સ વિશે જે ચર્ચા કરી છે એને તમારે ખૂબ વ્યવસ્થિત રીતે અધ્યયન કરી અને યાદ રાખવાનું છે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ